श्री कस्तूरबा मोहनदास गांधी प्राथमिक शाला शाला नंबर 48 मिलनी 40। हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा माने आज आपणे छे चित्र बदानी एक रसपदनी अंदर जोशु जेमा छे पुरलिंगना शब्दो। हवे पुरलिंग शब्दो क्यारे वपराय? कोई पण शब्दोनी पाछळनो उच्चारण अ आवे तेवा शब्दोने अकारण पुरलिंग शब्दो कहेवाय छे। चालो तेनो आपणे अभ्यास करीए। पहलू से आसंदह, आसंद એટલે ખુરશી, ગુજરાતી માં આપણે એને ખુરશી કહીએ છીએ। બીજું છે સ્યુતઃ કે થેલો, જેને આપણે ગુજરાતીમાં થેલો કહીએ છીએ। ચોથું છે પત્રભારહ પેપર વેઇટ। સમીકરહ એટલે સ્ત્રી। ભ્રમણભાષહ મોબાઈલ। પ્રવતઃ પર્વત, ડુંગર આપણે જેને કહીએ છીએ। પછી છે પ્રયંડકઃ પ્લંગ। કટહ સાદડી। એની પછીનું છે કરદીપ ટ્યુબલાઇટ। પાદપ એટલે વૃક્ષઝાડ। ચષક એટલે ગ્લાસ। અને છેલ્લે છે કંદુક એટલે કે દડો। હવે ચિત્રપદાની બે, હવે આપણે છે કેટલાક સ્ત્રીલિંગ નામના સંસ્કૃતમાં શબ્દો જોઈએ જે અહીં ચિત્રપદાની બેમાં આપેલા છે। અહીં જે શબ્દોને આ પાછળનો ઉચ્ચારણ આવે તેવા શબ્દોને આ કારાંત સ્ત્રીલિંગ, તથા જે શબ્દોની પાછળ ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ અથવા ઈ આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે। ચાલો એનો અભ્યાસ કરીએ। નૌકા એટલે કે નાવ, હોડી। સંમાર્જની સાવરણી। રંદિકા, શબ્દમાં ઈ કા શબ્દ પાછળ લાગ્યો છે। પછી છે માપિકા માપપટ્ટી। પછી છે યોજની સ્ટેપલર। પત્રપેટિકા એટલે ટપાલ પેટી। વૃક્ષશાયિકા સ્કૂલી। અગ્નિપેટિકા બાકસ। સૂચિકા સુઈ। નિશ્રણી નિસરણી સીડી। જપમાલા માળા। તુલા ત્રાજવું। હવે ચિત્રપદાની ત્રણ, હવે આપણે જે કેટલીક વસ્તુના નપુસકલિંગ શબ્દો છે એ સંસ્કૃતમાં જોઈએ। અહીં જે ચિત્રપદાની છે એ ત્રણમાં આપેલા છે। અહીં પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે તેથી તેને અકારણ નપુસકલિંગ શબ્દો કહેવાય છે। આ શબ્દને અંતે હલંત મ લગાડવામાં આવે છે। ચાલો તેમના શબ્દો પણ કેટલાક જોઈએ। હવે આવા શબ્દોની પાછળ મ આવશે। યુક્તમ શર્ટ મ આવો ને। ઉપનેત્રમ ચશ્મા। કંગળતોતમ દાંતિયો ઘાસકો। આર્ગલમ આંગળિયું। પર્ણમ પાન પર્ણ। વ્યજનમ પંખો। આમ્રફલમ કેરી। ગૃહમ ઘર। સંગણકમ કમ્પ્યુટર। દ્વારમ દરવાજો। પછી આવે છે ફેનકમ સાબુ। અને વાતાયનમ એટલે કે બારી। આ રીતે સંસ્કૃત શબ્દો બોલ